મુખવટો નામની એક નવલકથા ચિત્રલેખામાં ચાલતી હતી. એના લેખક એ પણ ગુજરાતી નાટકો સાથે જોડાયેલી અને સિનેમા સાથે જોડાયેલી જ નવલકથા. એના લેખક હરીન્દ્ર દવે. હરીન્દ્ર દવેએ એક ગીત લખ્યું ગુજરાતીમાં અને એ લતાજીએ ગાયું. એ ગીત ક્રેમલિનમાં લતાજીના અવાજમાં હજારો ગુજરાતીઓ, નોન ગુજરાતીઓ અને વિશ્વભરના સંગીત પ્રેમીઓએ સાંભળ્યું. એ ગીત વિશ્વ પ્રસિદ્ધ થયું અને લતાજીના અવાજમાં એ ગુજરાતી ગીત અમર થઈ ગયું. એ ગીત લઈને આપણી સાથે અત્યારે જોડાશે શ્રદ્ધા. શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી આપણા ખૂબ જાણીતા કવિની પૌત્રી છે. શ્રદ્ધા વિશારદ છે. એણે ગુજરાતી ફિલ્મોમાં, ગુજરાતી સિરિયલ્સમાં પોતાનો અવાજ આપ્યો છે. શ્રદ્ધા આપણી સાથે જે ગીત લઈને આવે છે એ ગુજરાતી ભાષાનું એક અમર ઇરોટિક ગીત છે. હું શ્રદ્ધાને આમંત્રિત કરીશ. એમ કહેવાય છે કે ગુજરાતી પતિ પત્ની ફરિયાદ કરે કે ગુજરાતી પતિ રોમેન્ટિક નથી. હસી શકાય, વાંધો નહીં. આટલા બધા ડરી જવાની જરૂર નથી, સોંપો નહીં પડી દેવાનો. પણ હું હંમેશા કહું છું કે અત્તરની છે ને શીશી હોય, અથાણાની બરણી હોય, પ્રેમ એટલો જ બસ છે. આપણે અથાણું ચોપડીને ક્યાંય જતા નથી. એટલે આ ગુજરાતી ભાષાના રોમેન્સની, ગુજરાતી ભાષા સાથે જોડાયેલી ઇરોટિકાની એક એવી અદ્ભુત વાત છે જે મને વિશ્વાસ છે કે દિલ્હીના ગુજરાતીઓ માણશે.
દિલ ના દરિયાવ ના ઉંડાણ જરા જોઈ લઉં, દિલ ના દરિયાવ ના ઉંડાણ જરા જોઈ લઉં, કેવા રે મોહબ્બત ના તાણ જરા જોઈ લઉં, મારા મજધારે મારી મુલાકાત રે, રૂપલે મઢી છે, રૂપલે મઢી છે, સારી રાત રે સજન, એનું ઢુકડું ન હો જો પરભા, સૂરજને કોઈ આદરી અધૂરી મારી વાત રે, રૂપલે મઢી છે, રૂપલે મઢી છે, સારી રાત રે સજન, એનું ઢુકડું ન હો જો પરભા, એનું ઢુકડું ન હો જો પરભા, એનું ઢુકડું ન હો જો પરભા.